હેલો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ છે ને હા લખો યસ હા તમારું બધાનું સ્વાગત છે મારી એપ્લિકેશન જેમનું નામ છે હર્ષ બારસિંહ મારી ચેનલ જેમનું નામ છે હર્ષ અને હું સ્વાગત કરું છું હર્ષ બારસી આપણે ભણીએ છીએ ઇંગ્લિશ મસ્ત રીતે ગ્રામરની સાથે એની જે સપ્લિમેન્ટરી બુક છે જેનો આજે બીજું ચેપ્ટર હું ચલાવવાનું છું રીટ ટુ જેમનું નામ છે આ આ જલબી જે પાઠ છે ને એક નાના છોકરાની કહાની છે એનો રિયલ ઘટના છે સત્ય ઘટના છે એટલી મસ્ત કહાની છે કે આમાંથી કેટલું બધું શીખવા જેવું મળશે એટલે જ મેં એ લખ્યું છે કે જીવન બદલાવી નાખે તેવો મસ્ત પાઠ આપ આપણું જો મન છે ને મન એને મજબૂત કરતી કહાની છે આખી આ કે આપણે જો મનને મજબૂત કરી રાખીએ તો શું થઈ શકે અને જો કોમ્પ્રોમાઈઝ કરી લઈએ કોમ્પ્રોમાઇઝ કરવું હોય એટલે શું તો કે આડું આવડું થોડું કરી લઈએ અને એમ કરશો કે ભાઈ ભવિષ્યમાં જોયું જશે તો આપણે જેવું ધારીએ છીએ એના કરતાં વિપરીત વિચિત્ર પણ ભવિષ્ય આવી શકે આપણી સામે એની આ કહાની છે અને સત્ય બનેલી કહાની છે જોરદાર મસ્ત ટકાટક હવે વાત જ છે જલેબીની એટલે પાઠમાં જલેબી મૂકે છે જલેબીથી એ નાના છોકરાના જીવનમાં આખો ટર્નિંગ પોઈન્ટ આવી જાય છે આખું જીવન જલેબીથી બદલાઈ જાય છે એટલે પાઠનું નામ છે જલેબી એકદમ આસાન અને સરળ ઇંગ્લિશમાં છે એટલે તમે ભણશો હું સાથે સાથે તમને મસ્ત રીતે વાત આખો આખો એક પ્રવાહ જેમ નદીનો ગંગા નદીનો ઘેઘૂર વહેતો હોય ને એ મજા આવવાની છે તમને ઓકે સો દસમા ધોરણની અંદર એક બુક છે બ્લેકબગ જેનું નામ છે આમાંથી પૂછાય છે પરીક્ષામાં તો એ બ્લેકબગ બુકનો રીડ ટુ છે જેનું નામ છે જલેબી જો અહીંયા લખી છે ભાવતી હશે જલેબી ખબર નહીં પણ મને ભાવે છે જલેબી ઉપરથી યાદ આવે કે આપણો સવારનો નાસ્તો જે છે ગુજરાતીઓનો એ તો ઘણો બધો ઢગલાબંધ નાસ્તામાં છે આપણે કાંઈ એક જ નાસ્તા ઉપર ડિપેન્ડન્ટ નથી આપણે ગુજરાતીઓ ઢગલાબંધ નાસ્તા કરીએ છીએ એમાંનો એક છે ફાફડા જલેબી ફાફડા છે એનો સ્વાદ જુદો એની હારે તીખા મરચાં અને એની આરે ગળી જલેબી તમે જો કોમ્બિનેશન જુઓ ગળી આમ ગળી જલેબી એની સાથે તીખામ તીખા મરચાં અને ફાફડા એમ કે એક સાઈડમાં પી તમારા બંને વચ્ચે હું છું આવો આપણો નાસ્તો છે સો આ જલેબી છે મને ભાવે જલેબી પણ એટલી બધી વધારે નહીં પણ હારે આવો કોઈ નાસ્તો હોય તો જલેબી ખાઈ લઈએ શુદ્ધ શુદ્ધ ની સરસ મજાની બનેલી હોય તો બાકી આજે ભેળસેળવાળી બહુ મળે તો જલેબી છે રીટ ટુ બ્લેક બાગનો પાર્ટ બરાબર ચલો આપણે જઈએ આ ચેનલમાં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલમાં ટીંડીન વગાડી દેજો હા કુરમુરી એમાં પાછી તાજી તાજી જલેબી હોય કુરમુરી જલેબી હોય આમ આપણે ખાઈએ તો હાવ પોચીને દબાઈ જઈને એમ અંદર જતરી રહેવી નહીં કડક હોય થોડીક હોય ક્રિસ્પી જેને કહેવાય ઇંગ્લિશમાં હા એ બી જલેબી હોય રંગ જોવો એનો તેરે રંગ સાવલા હુઈ બાવરા હવે અહીંથી પાઠ શરૂ થાય છે લેખક લખે છે આઈ વોઝ ઇન ફિફ્થ સ્ટાન્ડર્ડ હું છે ને પાંચમા ધોરણમાં હતો ત્યારની આ કહાની છે પાંચમા ધોરણનો છોકરો એને શું ખબર હોય હું પાંચમા ધોરણ હતો એ મને ખબર છે કે પાંચમું ધોરણ મેં પછી છઠ્ઠા ધોરણથી હું સિટીમાં ભણવા જતું રહ્યું ગામડું છોડીને તો પાંચમા ધોરણની મને એક યાદ અત્યારે યાદ નથી કે શું કરતો શું ભણતો શું વિષયો આવતા કશું યાદ નથી ઘણાને યાદ હોય છે પણ મારી યાદશક્તિ એટલી નબળી તો આઈ વોઝ ઇન ફિફ્થ સ્ટાન્ડર્ડ હું પાંચમા ધોરણોમાં હતો ક્યાં એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલમાં હું પાંચમા ધોરણમાં હતો વન ડે એક દિવસની વાત છે આઈ વેન્ટ ટુ ધ સ્કૂલ હું ક્યાં ગયો સ્કૂલે ગયો વિથ ફોર રૂપીસ ચાર રૂપિયા ખિસ્સામાં આજના કોઈ છોકરાના ખિસ્સામાં ચાર રૂપિયા ન હોય કારણ કે આ એ સમયની વાત છે ત્યારે ચાર રૂપિયા એ બહુ કેવા હતા તો મારા ખિસ્સામાં ચાર રૂપિયા હતા ઇન પોકેટ એટલે કે પોકેટ એટલે ખીસું મારા ખિસ્સામાં ખીસું ખીસું ખબર છે ને તમને ખીસ્સું એ ખાલી થઈ જાય એટલે ઊંધું થઈ જાય ઊંધું થઈ જાય એટલે શું થઈ જાય સુખી એટલે જો આપણા નાના હતા અત્યારે આપણી કે એમાં કાંઈ ખિસ્સા હોય નહીં અને પૈસા હોય નહીં અને એવા કેવા સુખી હતા ટેન્શન કર્યું પૈસા આવતા ગયા પછી સુખી સો મારા ખિસ્સામાં ચાર રૂપિયા હતા કેટલા ચાર રૂપિયા શેના માટે રૂપિયા હતા ટુ પે ધ સ્કૂલ ફીઝ જેથી કરીને હું સ્કૂલની ફી ચૂકવી શકું એના માટે મારા ખિસ્સામાં ચાર રૂપિયા હતા પે એટલે ચૂકવું બરાબર વેન્ટ એટલે ગોનું ભૂતકાળ છે હું સ્કૂલે ગયો ચાર રૂપિયા સાથે પોકેટમાં ખિસ્સામાં સ્કૂલની ફી ભરવાના બાપાએ કીધા હતા કે આ સ્કૂલની ફી ભરવાના રૂપિયા છે તને દઉં છું સ્કૂલની ફી ભરજે હા નહીં તો ટાટી હાજા નહીં રહીએ તારા પેલો તો એવી ધમકીઓ જ આવતી સ્કૂલેથી મારે આજે તો મારીએ તો શિક્ષકોનો વારો ચડી જાય પહેલાં તો સ્કૂલેથી શિક્ષક ફટકારે તો ઘરે આવીને કોઈને કહી નહીં અમે કે ઘરેથી ફટકારે એ આખો જમાનો હતો અત્યારની વાત ત્યારની છે આજે જમાનો બદલાઈ ગયો છે તો આજે એ રીતનું બધું હોય વેન આઈ ગોટ દેર જ્યારે હું સ્કૂલ પહોંચ્યો આઈ ફાઉન્ડ દેટ ફાઉન્ડ એટલે ખબર પડવી ફાઇન્ડનું ભૂતકાળ છે આઈ ફાઉન્ડ દેટ મને ખબર પડી કે મને ખ્યાલ આવ્યો કે મને જાણવા મળ્યું કે ટીચર હુ કલેક્ટેડ ફીઝ હવે કોઈ શિક્ષક હોય જેને ફી કલેક્ટ કરવાનું કામ સોંપ્યું હોય કે ભાઈ તમારે બધાની ફી ઉઘરાવી લેવાની છે જેટલા બાળકો બેઠા છે બધાની ફી તમારે ઉઘરાવી લેવાની છે તો ધ ટીચર અહીંયા હું નો મતલબ થાય કે જે બે વાક્યોને જોડવા માટે છે એટલે કોણ એવો અર્થ ના થાય ધ ટીચર કે જે કલેક્ટેડ ફીસ કે જે ફી કલેક્ટ કરતા હતા ભેગી કરતા હતા બધા બાળકો પાસેથી ઉઘરાવતા હતા કલેક્ટેડ એટલે ઉઘરાવું એ ટીચરનું નામ છે માસ્ટર ગુલામ મહમદ શું ટીચરનું નામ છે માસ્ટર ગુલામ મહમદ એ ફી ઉઘરાવતા હતા એના વિશે મને જાણવા મળ્યું કે વસ ઓન લીવ ઓન લીવ એટલે રજા ઉપર એ રજા ઉપર હતા જે દિવસે હું ચાર રૂપિયા લઈને સ્કૂલે સ્કૂલ ફી ભરવા ગયો બાપાએ લબાડ એ ખબર પડી કે માસ્ટર ગુલામ સાહેબ એ દિવસે રજા ઉપર હતા ઓન લીવ લીવ એટલે રજા ઉપર અહીંયા એક શબ્દ છે લીવ આ લીવ એટલે રહેવું થાય આપણે ઘરમાં રહેતા હોય અમદાવાદમાં રહેતા હોય સુરતમાં રહેતા હોય તો આ લીવ એટલે રહેવું આ લીવ એટલે રજા કરવું એન્ડ સો ફીસ એટલે સો એટલે તેથી આ સો એટલે શું થાય તેથી ફીસ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે એટલે કે એના પછીના દિવસે એટલે કે આવતીકાલે એટલે કે ફીઝ વુડ બી કલેક્ટેડ એટલે કે ફી ઉઘરાવવામાં આવશે આજે માસ્ટર ગુલામ મહંમદ સાહેબ છે નહીં એટલે ફી કોણ ઉઘરાવશે એટલે ફી જો બાળકો જે બાળકો ફીઝ લઈને આવ્યા હોય એ કાન ખોલીને સાંભળી લે આવતીકાલે ગુલામ મહંમદ સાહેબ આવી જશે એટલે એ ફી ઉઘરાવી લેશે આજે તમારે ફી ભરવાની નથી ઓલ થ્રુ ધ ડે હવે શું થયું જો ખિસ્સામાં પૈસા પડ્યા છે પછી કોણ હખણું રે ભાઈ હે ખિસ્સો હજાર બે હજાર રૂપિયા પડ્યા હોય પછી આમ સીધા ચાલે રટા કેમ ખિસ્સામાં પૈસા પડ્યા પૈસા ગરમી હોય ગરમી તો ઓલ થ્રુ ધ ડે એટલે આખો દિવસ ઓલ થ્રુ ધ ડેનો આખાનો મતલબ થાય આખો દિવસ આના આના એક એક શબ્દનો અર્થ કરવાની નહીં જવાનો આખો ફ્રેશ છે શબ્દ સમૂહ છે એનો થાય અર્થ આખો દિવસ

એક દિવસ સોરી બેઠા રહ્યા બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર આખો દિવસ એટલે જ્યાં સુધી અહીં આખો દિવસ એટલે સ્કૂલ પહેલાના સમયમાં શું થતું કે સ્કૂલનો અગિયાર વાગ્યાનો ટાઈમ હોય અને પાંચ વાગ્યા સુધી સ્કૂલો ચાલતી હોય એટલે આખો દિવસ એમને જ પૂરો થઈ જાય એટલે આખો દિવસ સિમ્પલી એટલે કે એમને સામાન્ય રીતે સ્કૂલ મારા ખિસ્સામાં સિક્કા બેઠા રહ્યા બટ વન્સ પણ જેવી સ્કૂલ ગોટ ઓવર ગોટ ઓવર એટલે કે પૂરી થવું છૂટી જવી જ્યારે સ્કૂલ છૂટી સ્કૂલ છૂટવાની મજા છે ને એ મજા દુનિયાની એક વસ્તુમાં નથી એક મહાન માણસે સ્કૂલની અંદર એનો કાર્યક્રમ હતો અને એને પૂછ્યું કે બાળકો તમને સૌથી વધુ આનંદ શેમાં આવે છે કઈ મોમેન્ટ એવી કઈ ક્ષણ આવે કે જ્યારે તમને સૌથી વધુ આનંદ આવે એક છોકરો ઊભો થયો પાંચમા છઠ્ઠા ધોરણ નાના જેવો અને એ કે સાહેબ જ્યારે છૂટવાનો બેલ પડે ને એ બેલ વાગે ને એ ક્ષણે અમને બહુ મજા આવે છૂટવાની બધા મજા છે ને આઝાદ થવાની બટ વન્સ વન્સ એટલે કે જેવી સ્કૂલ પૂરી થઈ એન્ડ આઈ વોઝ ઓન માય વે અને હું મારા રસ્તે હતો સ્પીક બિગન એટલે એટલે શરૂ થવું સ્પીક કે બોલવાનું સિક્કાઓએ બોલવાનું શરૂ કરી દીધું સિક્કા બોલે સિક્કા પૈસા બોલતા હે પૈસા બોલતા હે સાચી વાત છે ઓલ રાઇટ કોઈ વાંધો નથી કોઈન્સ ડોન્ટ ટોક કોઈ વાંધો નથી ઓલ રાઇટ બધું બરાબર છે ઓલ રાઇટ કોઈન્સ ડોન્ટ ટોક મને ખબર છે કે સિક્કા ના બોલે યાર પણ ધે જિંગલ જિંગલ એટલે કે ખખડાટ થવો સિક્કા ચાર ખિસ્સા ચંડીના ખિસ્સા ભર્યા હોય આપણે આમ હાલીએ એટલે સિક્કા એકબીજા સાથે અથડાય એનો જે અવાજ આવે એને કહેવાય જિંગલ મને ખબર છે સિક્કા ટોક એટલે કે વાતચીત ના કરે પણ એ જિંગલ એટલે કે અવાજ તો આવે ને ખિસ્સામાં

ए सिक्का ते दिवसे खर खर स्पोक स्पीक में भूत काट बोलिया सिक्का खर खर बोलिया हाँ सू जो रिया छो <coughs> सू बोलिया वन कोइन साइड एक सिक्का की है कीधु मने कीधु एटले के लेखक ने कीधु पांच मा धोरण मा भणता छोकरा ने कीधु व्हाट आर यू थिंकिंग अबाउट दोज फ्रेश होट जलेबीस थिंकिंग एटले के विचारवो શું વિચારેશ તું જો પેલી ફ્રેશ તાજી તાજી હોટ ગરમા ગરમ જલેબી જો 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 સામે કંદોઈની દુકાન છે અને તે તાજી તાજી ગરમા ગરમ જલેબી તળાઈ છે શું વિચારે છે જલેબી ખાઈ લે મગજ ખાઈ લે તો ખાધું પીધું ખંભે આવે લલચાવે છે હો સિક્કા લલચાવે છે બાળકને વોટ આર યુ થિંકિંગ અબાઉટ તો શું વિચારે છે પેલી તાજી ગરમા ગરમ જલેબી વિશે પાછી પાછો સિક્કો આગળ વાત કરે છે આર મિન્ટ ટુ ટુ બી બી જલેબીનો અર્થ જ એ થાય કે ખાવાની હોય જલેબીના કંઈ શણગાર તો ન થાય કે કાને ઇયર તો ન પહેરાય એ નહીં કે પછી અહીંયા બાંધીને ફરાય તો નહીં જલેબી ખાવા માટે જ હોય ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ

હું બહુ જ સારો છોકરો છું ડોન્ટ મિસ ગાઈડ બી મને મિસ ગાઈડ ના કરો મતલબ મને ઊંધા રસ્તે ના ચડાવો મને આવડા રસ્તે ના ચડાવો મને લલચાવો નહીં મારું માથું ના ફેરવો મારું મગજમાં ફેરવો ચક્રા વચાડો અથવા ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ વોન્ટ એટલે વિલ નોટ નું ભૂતકાળ ગુડ ફોર યુ નહીં તમારા માટે સારો નહીં થાય ડે છે સારું તમે મને લલચાવો નહીં મિસગાઈડ ના કરો ઊંધા રસ્તે ના ચડાવો નહીં છે ને યાદ રાખજો મારાથી બુંડો કોઈ નહીં આપણે કહીએ ને ગુજરાતીમાં હા નહીં મારાથી ભૂંડો કોઈ નહીં હા બિસાઈડ સાથે સાથે યુ આર માય ફીઝ મની અને તમે ચાર શીખવા છો ને હે તમે પેલા તમારે લલચાવવાનું બંધ કરો હા મને મિસગાઈડ કરવાનું બંધ કરો મને બીજા રસ્તે ચડાવવાનું બંધ કરો નહીં તો તમારું સારું નહીં થાય તનત પન નીકળે તો મારું કાળા કૂતરા રાય તો તમને સપનામાં આવે ભૂત સપનામાં આવે તમને શું શું ઉપભુ કરાવી જાય યુ અને બિસાઇટ્સ અને સાથે સાથે યુ ઓર માય ફીસ મળે તમે છે ને મારી ફી ભરવાની પૈસા છો હખણા રહ્યો ખિસ્સામાં એમને બેઠા રહ્યો જલેબીનું યાદ કરાવતા હ આવું કોણે કીધું લેખકે કીધું સિક્કાઓને ઈફ આઈ સ્પેન્ડ યુ ટુ ડે પછી પાછો હજી કીધું સિક્કાઓને જ કહે છે ઈફ જો આઈ સ્પેન્ડ એટલે કે ખર્ચવું

ફેલાવ બેટા મારે શું કહેવાનું ઘરે તો કઈ નાખે કારણ કે ઘરે તો બાપા પાછળ લાકડીને મોટો દંડો લઈને બેઠા હોય અને દસ કિલોના બે જોડા લઈને બેઠા હોય અને મારે એવું થઈ જાય તમારો ચહેરો કાલે કેમ બતાવવો ગુલામ મહિફ સાહેબને ને કોઈન્સ ડિસ વોટ આઈ હેડ આ છે ને પછી આમ છે ને એમાં સમજી લેવાનું તમારે એનો અર્થ શું થાય જો આ ડી પછી વી થ્રી એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ હોય શું હોય ભૂતકાળનું તો એ હેડ હોય શું હોય હેડ અને આ ડી પછી જો વી વન એટલે કે વર્તમાનનું ક્રિયાપદ હોય તો સમજી લેવાનું કે એ વુડ હોય શું હોય વુડ

પણ ઓલ ઓફ ધેમ બધા સિક્કા બિગન એટલે કે શરૂ કરી દીધું સ્પીક એટલે કે બોલવાનું હોય ધ સેમ ટાઈમ એક જ સમયે બધા સિક્કા બોલવા માંડ્યા ધેર વોઝ અ સચ ક્લેમર ક્લેમર એટલે કે ગમે નહીં ને એવો અવાજ શરૂ થઈ ગયો આમ સિક્કા ઉછળવા જ મીંડા ખખડવા જ મીંડા આમ એને કકડાટ કહેવાય શું કહેવાય આ ક્લેમર એટલે હાવ સીધું સાધું યાદ રાખવું એને તો કકડાટ સચ ક્લેમર એવો કકડાટ હતો સિક્કાઓનો ખખડવાનો અને એનું અહીંયા બીજો શબ્દ લખ્યો છે લાઉડ અનપ્લીઝન્ટ નોઈસ ના ગમે એવો ઊંચો અવાજ એવો કકડાટ શિકાઓ કરી દીધો કાળો કકડાટ આપણે કહીએ ને કાળો કકડાટ કર્યો ચાર પાંચ ઘરમાં એક જ ઘરમાં ચાર પાંચ છોકરા હોય ને એ રમતે સડ્યા હોય તો પછી માં આવે ને વેણો લે મો આવ કાળો કકડાટ કરો છો તમે હા એટલો બધો શિકાઓ કકડાટ કર્યો ધેટ પાસર બાય પાસર બાય એટલે મારી બાજુમાંથી પસાર થતા લોકો ઇન ધ બજાર એટલે કે માર્કેટમાં સ્કેર્ડ એટલે કે મારી સામે જોતા હતા એટ મી એન્ડ માય પોકેટ મારી સામે ને મારા ખિસ્સાની સામે જોયે તો આવો કાળો કકડાટ આવો બધો અવાજ ક્યાંથી આવે છે સિક્કાઓનો મારી સામે ઘૂરે એક ધારું જોવું એને સ્ટેર કહેવાય મારી સામે જોયું સિક્કા સામે જોવા પછી શું થયું આઈ ગ્રેબ્ડ ગ્રેબ્ડ એટલે શું કોટ ટાઈટલી કોટ એટલે કેચનું ભૂતકાળ એટલે કે જે સિક્કા ખખડતા હતા ને એને મેં આમ પકડી લીધા એક મુઠ્ઠીમાં

आई लूजन मै ग्रीप एट मुठी थकड़ी ली ए मेरी मुठ्ठी थोड़ी लूज थी एब्द रिलीज ए खुली गई मारी ग्रीप एट मारी पकड़ छूटी थी गई इमीडियेटली इमीडियेटली एट तरत आ इमीडियेटली स्पेलिंग एवं दिया ઇન્સ્ટન્ટલી ઇમિડિયેટલી એટલે કે તરત જ તો ઓલ્ડેસ્ટ કોઈન સૌથી ઓલ્ડ સૌથી જૂનો સિક્કા ખબર છે ને અલગ અલગ વર્ષોમાં બહાર પડેલા સિક્કા હોય તમે કદાચ જોયા હોય તો એમાં સૌથી જૂનો સિક્કો જે હતો ઓગણીસો સુડતાલીસનો ભારત આઝાદ થયું ત્યારનો ત્યારે એનો જન્મ થયો હોય એ સિક્કો બોલ્યો મને કીધું ટેલ બી ઓનેસ્ટલી ના ઓનેસ્ટલી એટલે પ્રામાણિકતાથી ટેલ એટલે કહેવું તો એક વાત મને કહે પ્રામાણિકતાથી એક વાત મને પ્રામાણિકતાથી કે ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ હોટ જલવીશ ડોન્ટ યુ ફીલ એટલે કે તને મન નથી થાતું એટલે કે તને એવું નથી લાગતું તને એવું નથી થાતું કે ગિટિંગ ધોઝ હોટ હોટ જલવીશ પેલે ગરમા ગરમ જલેબી ખાવાનું તને મન નથી થતું સાચું કે સાચું હા કે તું તને એ જલેબી ખાવાનું મન નથી થતું એન્ડ ધેન હા પાછો સિક્કો સમજાવે છે ટુડે આજના દિવસ માટે જો તું મને ખર્ચીશ અમને અમને છે એટલે ચાર સિક્કા આજના દિવસ માટે તું ચાર સિક્કા છે અમને ખર્ચીશ જલેબી લેવા માટે વોન્ટ એટલે કે વિલ નોટ વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશીપ મની ટુમોરો કાલે તો સ્કોલરશીપના પૈસા આવવાના છે તમે સ્કોલરશીપ એટલે શું સરકાર તરફથી તમને ફી માફી માટે કે કોઈ પણ રીતે પ્રોત્સાહન માટે જે રકમ પૈસા આપે એનું સ્કોલરશીપ કહેવાય તો એ સ્કોલરશીપના પૈસા આવવાના જ છે જો તો આજે ખર્ચી નાખીશ તો પૈસા નહીં મળે મળશે હવે જો સમજાવે છે સ્વીટ્સ એટલે કે જલેબી મીઠાઈ મીઠાઈ ફી ના પૈસાથી એન્ડ ફીઝ વિથ સ્કોલરશીપ મની અને ફી સ્કોલરશીપના જે પૈસા આવશે એમાંથી ફી ભર દે છે સિમ્પલ અત્યારે તારી પાસે ચાર રૂપિયા પડ્યા છે ને હા એનાથી જલબીલિયન ખાઈ લે કાલે સ્કૂલ ફીનો પ્રશ્ન છે ને સ્કોલરશીપના પૈસા આવવાના છે એ પૈસાથી તું ફી પર દેજે વાત પૂરી કોઈને ખબર ના પડે કાનો કાન પ્લાન સક્સેસ એટલે મેં જવાબ આપ્યો મેં ને જવાબ દિયા ફિયર વોટ યુ આર સિંગ ઇઝ નોટ રાઈટ વોટ એટલે કે જે યુ આર એટલે કે તું કહે છે સિંહ એટલે કહે છે ઇઝ નોટ રાઇટ તું જે કહે છે ને એ સાચું નથી અહીંયા વોટ અને શું ના થાય કારણ કે અહીંયા પ્રશ્ન અર્ચિન નથી એટલે અહીંયા સંયોજક તરીકે આવે કે જે તું કહે છે એ સાચું નથી તું જે કહે એ સાચું નથી બેટા મેં જવાબ આપ્યો બટ ઇટ ઇઝ નોટ રોંગ આઈધર પણ એ ખોટું નથી તું જે કહે છે ને કે અત્યારે તારે પૈસા છે એના જલ્દી ખાઈ લે અને કાલ સ્કોલરશીપના પૈસાથી તું ફી ભર દેજે એક સાચું નથી આવું ના કહેવાય કોઈને સલાહ અપાય પણ એ સલાહ ખોટી નથી આઈડિયા માઇન્ડ લિસન પછી પાછું એને મન મજબૂત કરી નાખ્યો છોકરાએ શું સાંભળો સુનો આઈ એમ નોટ અ કોમન સોર્ટ ઓફ બોય સોર્ટ એટલે કે ટાઈપ એટલે કે પ્રકારનો હું એવું કાંઈ સામાન્ય માણસ નથી કે તમે સિક્કા મને સલાહ આપો ને હું તમારામાં ભોળવાઈ જાઉં અને તમે કયો એમ હું કરવા માંડો અ ના લે हूँ कहीं एवं छोकर नहीं कहीं हूँ हाँ हूँ कहीं गांडो थोड़ो छू हाँ हूँ एवं कॉमन मैं वैसा कोई आम बच्चा नहीं हूँ हाँ कोइंस आर्ग्यू मतलब पाचा बता सिक्का दलील करवा मन दिया आर्ग्यू एट दलील करवी बट देन दोज जलेबीज आर नो कॉमन सोर्ट ऑफ जलेबीज़ તે એવું કીધું ને તું કંઈ સામાન્ય છોકરો નથી તો એ જે જલેબી છે એ પણ કોમન એટલે કે સામાન્ય જલેબી નથી ધેર ક્રિસ્પ એકદમ કુરકુરી ફ્રેશ તાજી તાજી ફૂલ ઓફ સ્મિથ સીરપ અને એમાં મીઠી મીઠી ચાસણીવાળી જલેબી છે સિરપ એટલે રસોઈ થાય એવી રસદાર જલેબી છે તું મોઢા મૂકે ને આખે આખી તારે ચાવી ના પડે એકદમ સીધી ડ્યુટીમાં આવીને કે આ પોચી ગયું એવી મસ્ત જલેબી છે તું ખાઈ લે કાલે કોણે જોઈશે મરી જાય તો જલેબી રહી જશે ધ કોઈન્સ વર સો કીન ઓન બિંગ સ્પેન્ડ ધેટ ટુ ડે કીન એટલે ઉત્સાહિત હોવું બિંગ સ્પેન્ડ એટલે કે ખર્ચાવું દેટ ડે સિક્કાઓ તે દિવસે ખર્ચાવા માટે બહુ જ ઉત્સાહી હતા એને બહુ ઈચ્છા હતી કે આજે જ જાય એટલે કે કોશિશ કેપ ભૂતકાળ કીપ અપ એટલે કે જ્યારે રાખવું ચાલુ રાખું એણે પોતાની કોશિશો સિક્કાઓ જારી જ રાખી ચાલુ જ રાખી કે આજે તો ખર્ચાય પાર ફાઈનલી અંતે હું ક્યો પહોંચ્યો આઈ રશ ટુ ધ શોપ રશ એટલે કે ભાગીને દોડીને ફટાફટ જો હું દુકાને પહોંચી ગયો ફટાફટ આઈ જસ્ટ દુકાન પહોંચી ગયો ને એ સમયની દુકાનો તાજી અને સાચી અને ફ્રેશ અને ઓરિજિનલ જલેબી હોય ભેળસેળ ના હોય ટેરિફાઈડ આઈ વોઝ ટેરિફાઈડ એટલે કે ડરેલો હતો ગભરાતો હતો આઈ વોઝ બટ ક્વિકલી પણ ફટાફટ ક્વિકલી એટલે ફટાફટ આઈ ટોલ ધ હલવાઈ મેં હલવાઈને કીધું જો આ હલવાઈ છે ટુ વે અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીસ વે એટલે કે જોખી દો વજન કરી દો જોખી દો હોલ એટલે કે આખા રૂપિયાની કિંમત વર્થ એટલે કિંમતની જલેબી એક આખા રૂપિયાની કિંમતની જલેબી જોખી દો એટલે કે એક રૂપિયાની જેટલી જલેબી આવે એ બધી જલેબી તમે જોખી દો ને ભાઈ તમને વાંધો ન હોય તો તમે આખા એક રૂપિયાની જેટલી જલેબી આવે એ બધી જલેબી જોખી દો માર ખાવી છે ને એ આજે એક રૂપિયા જલેબી શું જલેબી લાઈનમાં કોઈ ના ઉભા રહે પણ એ સમય વાત છે ધ હલવાઈ ઓપન ધ હોલ ન્યૂઝપેપર જો હલવાઈ છે એ મસ્ત મસ્ત જલેબી બનાવે બનાવશે હલવાઈ ઓપન આપણો હોલ ન્યૂઝપેપર એને આખું ન્યૂઝપેપર જો તમે તમે વિચાર કરો એક રૂપિયાની કેટલી જલેબી આવી પી હશે આખું ન્યૂઝપેપરનું પેલું પાનું આવે ને આખું પાનું એ આખું પાનું એણે ખોયલું એમ હિપ્ડ આ પાાયલ પાયલ એટલે ઢગલો આખો ઢગલો કરી દીધો એને જલેબીનો એના ઉપર આટલી જલેબી મને એમ જેટલી જલેબી દેખાય છે તમને એના કરતી જાજી જલેબી હશે ખાવાનું મન થઈ જાય જલેબી પણ શુદ્ધ જલેબી હોય ઘીમાં એ ગીતનું ઘી હોય ગાયનું મજા આવે જલેબી ખાવાની એક રૂપિયાને આખું છાપું ભરી દીધું એને જલેબીનું I clutch the jalebis to my chest. Clutch એટલે કે મેં પકડી લીધી જલેબીને. To my chest આ છાતી ઉપર આમ આખો છાપાનો મોટો બાંધો બાંધ્યો તો એને આવી રીતે આમ 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 જલેબી લઈને ઉપાઈ ગયો. And ran ran એટલે રન નું બોધ કાર્ડ. Ran into a gully અને ભાગી ક્યાં ગયો ગલી એટલે કે બાજુની ગલીમાં શેરીમાં. કોઈ ના આવે એને જલેબી ખાઈ લે બધી ફૂસી લઉં બધી જલેબી. કાલ સુ તો શું ખબર? વેન આઈ રીચ સેફ કોર્નર સેફ એટલે કે એકદમ સુરક્ષિત રીચ એટલે પહોંચવું હું એકદમ સુરક્ષિત ખૂણામાં પહોંચી ગયો જ્યાં આજુબાજુ કોઈ ના હોય ભાઈબંધ દોસ્ત કોઈ નહીં આઈ બિગન ટુ ડેવોર હા હાય 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 બિગન એટલે મેં શરૂ કરી દીધું ડેવોર શબ્દ છે ને ઈટિંગથી ચડિયાતો શબ્દ છે જ્યારે ખાવાની એકદમ લિજ્જત આવે ને હા ખાવા તો ક્યારે પેટમાં પહોંચી જાય એ ખબર ના પડે એને ડેવોર કહ્યું કહેવાય એટલે કે ઈટ ઇટ ગ્રીડીલી કન્ઝ્યુમ લાલચથી ખાવું એટલે એવું જ થયું ને મેં એટલે કે સાવ શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડીમાં કહીએ ને તો ડિઓ એટલે ગળચવું આનું ઇંગ્લિશ ના થાય ઠૂસવું ગળચી જવું બધું એમ માંગી ઘણા બહુ ભૂખ લાગી ગયું ને ત્યારે મેં જોયું થાય ઘણી વાર પછી દાબેલી કેવી રીતે દુકાને ઉભારી પછી ત્યાં દાબેલી કે કાંઈ પણ પીઝા કે એનો ઓર્ડર આપે ભૂખ એવી પરાળા મારતી હોય ને પછી એવું પીઝા કે દાબેલી આવે ને તમે જોયું આખી અડધી દાબેલી સીધું મોઢા ઠૂસે એને ડિવોર કહી ચૂક્યું પછી ત્યાં પછી ચાવવાનું કે બધું ન આવે ભૂખ પહેલાં ચાવવાનું પછી એટલે જલેબી સીધી મેં ઠૂંસવાનું શરૂ કરી દીધી આઈ હેટ સો મેની સો મેની જલેબીસ મેં એટલી બધી જલેબી ખાધી જો અહીંયા ફોટો છે ચિંતું નો મે પ્રીમો ટી જલેબી ખાતી ધેટ ઇફ એનીવન જો કોઈ પ્રેસ્ટ માય સ્ટમક સ્ટમક એટલે કે પેટ આને સ્ટમક કહેવાય એમ મારું પેટ જો મારું કોઈ પેટ પ્રેસ કરે લિટરેલી એટલે કે થોડુંક પ્રેસ કર ખાલી આમ આંગળી જાડે જલેબી વુડ હેવ પોપડ આઉટ ઓફ માય ઇયર અને નોસ્ટ્રિલ્સ જલેબી વુડ હેવ પોપડ પોપડ એટલે કે બહાર આવશે આઉટ ઓફ માય ઇયર્સ એટલે કે મારા કાનમાંથી જલેબી બહાર આવી જાય અથવા તો નોસ્ટ્રીલ્સ એટલે કે નાકમાંથી જલેબી રસ બહાર આવી જાય એટલી જલેબી મેં ખાધી કે પેટ દબાવે તો નાક અને કાનમાંથી જલેબી નીકળે જો છે ને જલેબીઓ જલેબી જેવા છે વેરી ક્વિકલી એટલે કે ફટાફટ મને જલેબી ખાતા જોયો એટલે ગામને ખબર તો પડી જાય સમજો તમે एंटायर नेबरहुड एंटायर एखु नेबरहुड पड़ोस बोक असेंबल गेदर एटा like, इन गली गली जलेबी खा ते भेगा एक जलेबी टू से कह नहीं बेट टाइम आई वज सो प्लीज विथ मै स्टमक जलेबीज आई वज सो प्लीज प्लीज एट्लो એકદમ ખુશ હતો શું કામ મારું પેટ ફૂલ થઈ ગયું હતું જલેબીથી એટલે ગોટ થી ધ મૂડ ફોર સમ ફન એટલે કે ગોટ સમુ ધ મૂડ મૂડ એટલે કે હવે હું થોડાક એવા મૂડમાં આવી ગયો હતો ફોર સમ ફન કે કાલે ભાઈ હવે તો જલસા કરીએ પેટની અંદર વસ્તુ જાય એટલે માણસનું માણસનું રુધિયો ખીલી જાય એ માણસનો આનંદનો કોઈ પાર ના રહી જ્યાં સુધી ભૂખ હોય ને ત્યાં સુધી મોડ ના હોય ને એવું બધું પણ આને જલેબીથી ફૂલ થઈ ગયું પેટ પછી આ ગોટ ઇન્ટુ મૂડ હવે એમાં મૂડમાં હું આવી ગયો તો કે હવે થોડુંક કંઈક મજા કરી હવે મજા કરવા માટે એણે શું કર્યું આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબી ટુ ચિલ્ડ્રન અરાઉન્ડ મારી આસપાસ જેટલા બાળકો હતા એને મેં જલેબી આપવાની શરૂ કરી દીધી હેન્ડિંગ આઉટ એટલે કે આપવાની ડિસ્ટ્રીબ્યુટ કરવાની બધાને એક 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 આપવાની શરૂ કરી દીધી પછી શું થયું જો આઈ ડેસ્ટ ડેસ્ટ એટલે શું ઝડપથી દોડીને જાઉં ફટાફટ દોડીને જાઉં ક્યાં ટુ ધ હલવાય હલવાય એટલે ખબર છે ને કંદોઈ જલેબી બનાવે એની પાસે હું ફટાફટ દોડી ગયો પોતે તો પેટ ભરી લીધું હવે એમ થયું કે થોડીક મજા બીજા નહીં કરાવીએ એની આજુબાજુના છોકરા આવી ગયા હતા ને અહીંયા લખ્યું છે બોટ આ બોટ છે ને બાયનું ભૂતકાળ છે કોનું બાય બોટ એટલે ખરીદવું બાય એટલે ખરીદ્યું શું ખરીદું વન મોર રૂપી વર્થ ઓફ જલેબી વર્થ એટલે કિંમત વધુ એક રૂપિયાની કિંમતની જલેબી એણે ખરીદી દીધી કેમ બેક પાછો આવ્યો સ્ટુડ ઓન ધ ચબૂતરા ચબૂતરા ઉપર ઊભો રહ્યો એટલે ખબર છે ત્યાં ઘોઘા હોય એટલે કબૂતર બધા ચણ ખાવા આવતા હોય મોટો ચબૂતરો હોય ઓટલા જેવો હોય ત્યાં એના ઉપર ઊભો રહ્યો ચબૂતરા ક્યાં હતા ઓફ ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસીસ કોઈ એક ઘરનો ચબૂતરો હતો એના ઉપર એ ઉભો રહ્યો લિબરલી લિબરેલી એટલે એકદમ ઉદારતાથી દિલથી ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે કે બધાને વેચવાનું શરૂ કર્યું જલબીસ ટુ ધ ચિલ્ડ્રન એ એકદમ ઉદારતાથી બોલો મોટો માણસ કોઈની પાસે કરોડ રૂપિયા હોય ને એ કેમ બધાને ઉદારતાથી જલ અરે ખાઓ બાપા ખાઓ બહુ ભગવાને દીધું છે ખાઓ એવી રીતે બધાને વહેંચવાનું શરૂ કર્યું બાય નાવ અત્યાર સુધીમાં હવે શું થઈ ઘટના જો તમે ધેર વોઝ અ હ્યુઝ મોબ મોબ એટલે શું તો કે ક્રાઉડ ક્રાઉડ એટલે શું તો કે ટોળું અત્યાર સુધીમાં એટલે કે આ છોકરાઓને છેલ્લે વેચવાની હજી પૂરી થઈ ના થઈ ત્યાં તો મોટું ટોળું ઓફ ચિલ્ડ્રન બાળકોનું જમા થઈ ગયું કે અહીંયા જલેબી વેચાય છે ફ્રીમાં વેચાય છે પછી કોઈ મૂકે આપણે આજે કોઈ પણ વસ્તુ ફ્રીમાં કંઈ મળતી હોય તો ધક્કા મૂકી થઈ જાય કેટલાક ગુજરી જાય મને એમાં જમા થઈ ગયા ધ બેગર્સ ટુ લોન્ચ એન્ડ એસોલ્ટ બેગર્સ

આ બોટ બોટ એટલે આવી ગઈ ને ઉપર હા બોટ એટલે ભૂતકાળ મેં વધુ જલેબી ફોર રિમેનિંગ ટુ રૂપીસ હવે બે રૂપિયા રિમેનિંગ એટલે કે બાકીના બાકીના બે રૂપિયાની પણ જલેબી મેં ખરીદી લીધી એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ડેમ અને એ બધી ભિખારીઓને જલેબી આપી દીધી મતલબ આજનો દિવસ દાનમાં ગયો કે ખાય બધા માણસો મોજ કરે કલ્ગીસ દેખા હે

અને છોકરીઓનો વાત કરતો તો આપણે ચહેરો કેવો બનાવીએ હે કઈ છોકરી મને ખબર જ ન હતી કોઈ છોકરી જાણે છોકરીને આપણે કોઈથી જોઈ જ ન હોય અને એવો ચહેરો બનાવી દીધો સચન ઇનોસન્ટ ફેસ એવો નિર્દોષ ચહેરો બનાવી દીધો એઝ ઇફ જાણે કે આઈ હેડન્ટ ઈવન સીન ધ હિન્ટ ઓફ અ જલેબી ઓલ માય લાઈફ હિન્ટ ઓફ અ જલેબી જલેબી ની હિન્ટ એ જલેબી એક ઝલક મને કોઈ દિવસ નથી મળી ને એવો ચહેરો નિર્દોષ ભોળો ડાયો ડમરો મમરો દાડિયા જેવો ચહેરો બનાવી દીધો મારે જાણે જિંદગી જલેબી જ ના જોઈએ હવે એક બીજો પ્રોબ્લેમ શરૂ થશે શું પ્રોબ્લેમ શરૂ થઈ ખબર ડાયજેસ્ટિંગ ડાયજેસ્ટિંગ એટલે કે પચાવવું હવે આટલી બધી જલેબી ખાતી હોય એ એના કાકાને દેખાય આવીને રહીએ કોઈ દિવસ તો ડાયજેસ્ટિંગ અનધર મેટર જલેબી પચાવવી એ એક બીજી જ બાબત બની ગઈ રાત્રે આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ રાત્રે મારે મારું ડિનર પણ લેવાનું હતું એટલે કે સાંજે જમવાનું હોય ગુજરાત કાઠાવાડ બાજુ વાળું કે એ કરવાનું હોય આટલી બધી જલેબી ખાધી અને સાંજે ખાવાના બેહે એટલે શું ખાઈને આવ્યો તો હે બોલ નહીં ખાવું પડે હવે એક તો જલેબી ઠૂંસી ઠોસીને ખાધી છે પેટને ખાલી દબાવો તો કાનમાંથી નાકમાંથી જલેબી નીકળે એટલી કાતી સાંજે પાછું જમવાનું ધ રિઝલ્ટ વોઝ દેટ હવે આ હાંજે પાછું જમવું જ પડે તો જમવું જ પડે રિઝલ્ટ એનું પરિણામ શું આવ્યું ઓલ નાઇટ આઈ લે લે એટલે કે પડ્યો રહ્યો આખી રાત હું એમને પડ્યો રહ્યો સુતો રહ્યો લે એટલે પડી રહ્યું પાછું કેવી રીતે શું દોર્યું કોલ્ડ અપ લાઈક જલેબી જલેબીના ગૂંચળાની જેમ આમ 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 પીડો રહ્યો આખો આ ટાંટી આગળ ને આમ ગોળ ગોળ કોઈલ એટલે ગોળ સફરિંગ એટલે કે પીડા તો હતો સેનાથી સ્ટમક આ સ્ટમક એટલે પેટ એક એટલે દુખાવો અને એચ કહેવાય નહીં એક કહેવાય આખી રાત ગૂંચડું વાળીને ટાંટિયા વાળીનું હોતર પેટમાં કેવું દુઃખ ઓ એટલે દુઃખ खा जी जल मिला थैंक गॉड इस भगवान आई डिडंट हैव टू ईट ऑल फोर रूपीज वर्थ ऑफ जल बीस माई से हजी <laughs> चो लाल चो तो जो <laughs> आहे भगवान हाश कि हूँ चार चार रुपयानी किमत की जलबी मेरी जाते ना खाई गयो नहीं तो मेरी शू हालत था और टॉयलेट जा तो लींडा जलेबी ना आकार ना निकल ઇન ધ મોર્નિંગ સવાર સવારમાં જસ્ટ લાઇક એની અનધર ડે સવારમાં બીજા બધા દિવસો હોય એવી રીતે આપણે એક નવો દિવસ હતો આ વેન્ટ ટુ સ્કૂલ રોજ જેમ હું સ્કૂલે જતો એમ આજે પણ સ્કૂલે ગયો આઈ ન્યૂ ન્યૂ એટલે નોનું ભૂતકાળ છે નોનું ભૂતકાળ છે ન્યૂ એટલે ખબર હોય આઈ ન્યૂ દેટ મને ખબર પડી આઈ વુડ ગેટ મને ખબર હતી આઈ વુડ ગેટ ધ પ્રીવિયસ મંથ પ્રીવિયસ એટલે આગળના આગળના મહિનાની સ્કોલરશીપ એ દિવસે મને મળવાની હતી એન્ડ વન્સ વન્સ એટલે જેવી કે આઈ અહીં જો અહીંયા ભૂતકાળ છે એટલે હેડ આવશે આઈ હેડ પેડ ધ ફીસ જેવો મને સ્કોલરશીપ આગળના મહિનાની મળશે એટલે હું એની ફીસ ભરી દઈશ અને જેવી હું ફીઝ ભરી દઈશ વન્સ આઈ હેડ ધ પેઇડ ધ ફીઝ વિથ ધેટ અમાઉન્ટ અને એ સ્કોલરશીપના પૈસાથી જેવી ફીસ હું ભરી દઈશ જલેબીસ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ અને જલેબી ત્યારે કમ્પ્લીટલી એટલે સંપૂર્ણ રીતે ડાયજેસ્ટ એટલે કે પચી જશે પછી કોઈ વોંધો આવશે નહીં બટ વેન આઈ ગોટ ટુ સ્કૂલ પણ જ્યારે હું સ્કૂલે ગયો વેન એટલે જ્યારે જ્યારે હું સ્કૂલે ગયો આઈ ફાઉન્ડ દેટ મને ખબર પડી કે ધ સ્કોલરશીપ વોઝ ગોઈંગ ટુ બી પેઇડ વિથ ધ ફોલોવિંગ મંથ સ્કોલરશીપ જે હતી જે પૈસા આગલા મહિનાના બાકી હતા આ મહિના આવવાના હતા એ પૈસા એને ગોઈંગ ટુ બી પેઇડ પેઇડ એટલે કે ચૂકવાશે એટલે આવતા મહિને ચૂકવાશે રામ રમી ગયા થઈ ગયો લાડો હવે લે લીંબા માય હેડ માથું સ્ટાર્ટેડ ટુ સ્પીન હવે શું જવાબ દો सैंडविच थे के आ बाजू गुलाम साहब पेले बाजू घर बे बाजू लाकडी वहां कहां बरो થઈજે માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ્ડ ગુલામ સાહેબ જે હતા આમ અમાર મહમદ સાહેબ એને અનાઉન્સ એટલે કે જાહેરાત કરી સો ધ ફીસ વુડ બી ટેકન ફીસ ઉગ્રવાશે લેવાશે ડ્યુરિંગ એટલે કે દરમિયાન ધ રિસેસ રિસેસ જ્યારે પડશે ત્યારે બધા જ બાળકોએ મારી પાસે આવીને ફીસ ભરી જવાની વેન ધ રિસેસ બેલ રેંગ જ્યારે રિસેસ નો બેલ વાગ્યો રેંગ ભૂતકાળ રિંગ નું ભૂતકાળ જ્યારે રિસેસ બેલ વાગ્યો આઈ લેફ્ટ ધ સ્કૂલ લેફ્ટ શી એ લીવ નું ભૂતકાળ છે લીવ એટલે છોડી દેવું હું સ્કૂલેથી નીકળી ગયો છોડી દેવું અથવા નીકળી જવું બે અર્થ થાય उसको लेते हैं इनकड़ी क्यों वॉक ऑन एंड ऑन अन चाल तो उजरियो चाल तो उजरियो चाल तो उजरियो जो स्कूले रही है तो गुलाम साहब काठलो पकड़े ने लाइक ठीक है फाइनली आखरे आई रीच द रेलवे स्टेशन हो क्या पहुंचो रेलवे स्टेशन पर पहुंची गया आई स्टार्टेड प्रेइंग टू अल्लाह मियाँ रेलवे स्टेशन पर पहुंची गया शो भाई અને ત્યાં કોને પ્રાર્થના કરે છે પ્રેઇંગ એટલે કે પ્રાર્થના કરવી સ્ટાર્ટ એટલે શરૂ કરી અલ્લા મિયાને પ્રાર્થના કરવાની શરૂ કરી શું પ્રાર્થના કરી જસ્ટ ધીસ ધીસ વંશ એટલે એક વાર એક વાર સેવ મી એક વાર મને બચાવી લો સેવ એટલે બચાવો એક વાર મને બચાવી લો ઓફ ફરિસ્તા ટુ પાસ બાય ફરિસ્તા હોય ને દેવદૂત देवदूत ने ते ऑर्डर आपो इन्हें कहो कि पास भाई मेरी बाजूँ पसार आए एंड ड्रॉप जस्ट फोर रुपीस इन माय पॉकेट मरा खिस्सा में ड्रॉप एट चार दुपया भगवान देवदूत ने कहो ना अँ मार खिस्सा में चार रुपया मूक पास में थोड़ा छोकर छो आई प्रोमिस तक प्रोमिस आपूचु वचन आपूच बस बस आई विल यूज देम ओनली टू पे माइ फीस મો એ પૈસાનો ઉપયોગ કરીશ યુઝ સેના માટે ખાલી તમારી ફીસ ચૂકવવામાં દે એન્ડ નોટ ટુ ઈટ જલેબીસ જલેબી ખાવામાં હવે નઈ જલેબી ખાવ ને હવે જલેબી નોકા ઈકવાર પ્લીઝ બચાવો મેરી તો લગ પડી હે ધેર વોઝ અ શેડ गिविंग ટ્રી હવે જો ત્યાં રેલવે સ્ટેશનની ઘટના સુ છે શેડ गिविंग ટ્રી એટલે કે ઊ છાયો આપતું ઝાડ રેલવે ની બાજુમાં એક છાયો આપતું ઝાડ હતું બિસાઈડ ધ રેલવે ટ્રેક્સ રેલવેના જ્યાં પાટા હતા ત્યાં બાજુમાં એક છાયો આપતો મસ્ત ઘેઘુર ઝાડ હતું અર્લીયર ધ એન્ટાયર મેટર સીમ સો સિમ્પલ અર્લીયર એટલે કે પહેલા આ સ્કોલરશીપ એનો આવતા મહિને આવવાની વાત થઈ ને એની પહેલા એન્ટાયર મેટર એટલે કે આ જે આખી બાબત હતી ચાર રૂપિયાની જલેબી ખાઈ લો સ્કોલરશીપના પૈસાથી ફી ભરી દો આ આખી બાબત સીમ્ડ એટલે લાગવું લાગતી હતી કેવી મને એકદમ સિમ્પલ લાગતી હતી જલેબીઝ વિથ ધ ફીઝ મની જલેબી ફીના પૈસાથી એન્ડ ફીઝ વિથ ધ સ્કોલરશીપ મની અને ફી સ્કોલરશીપમાં જે પૈસા આપશે એનાથી ભરી દઈશ આ બાબત પહેલાં બહુ સરળ લાગતી હતી પણ હવે લાલ પડ ગયે આઈ હેડ નોન ધેટ જો મને ખબર હોત ન એટલે ખબર હોય જો મને ખબર હોત કે આઈ વુડ ગેટ ધ સ્કોલરશિપ ધ નેક્સ્ટ મંથ આવતા મહિને હું ગેટ એટલે કે મળશે મને સ્કોલરશીપ આવતા મહિને મળશે એવી પહેલાં ખબર હોત ને હે તો આઈ વુડ હેવ પોસ્ટપોન પોસ્ટપોન એટલે કે ડીલે કરવું એટલે કે ટાળવું એટલે કે મોડું કરવું તો જલેબી ઇટિંગનો જે પ્રોગ્રામ હતો મારો એ નેક્સ્ટ મંથે હું લઈ જાઉં પહેલાં ખબર હતો કે સ્કોલરશીપ આવતા મહિને આવવાની છે તો મારે ક્યાં જલેબી ખાવાની ઉતાવળ હતી આવતા મહિને જલેબી ખાત નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ જલેબી હવે ક્રાઈમ એટલે શું ગુનો જલેબી ખાવાનો અફ્યુ અફ્યુ એટલે કઈ શું થોડી થોડીક જલેબી ખાવાનો જે મેં ગુનો કર્યો છે ને હે અને એ પાછા પૈસા છુપાવીને ઘરે બાપાને ખબર નથી અહીંયા મોહમ્મદ સાહેબ ખબર નથી એ જે જલેબી ખાવાનો મેં ગુનો કર્યો ફોર ધ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર ઇન માય લાઈફ મારી જિંદગીમાં આઈ વોઝ એબસન્ટ ફ્રોમ સ્કૂલ પાંચમા ધોરણમાં હું આવ્યો ત્યાં સુધી મેં સ્કૂલમાં એક રજા નથી પાડી પણ પહેલી વાર થોડીક ચંદ જલેબી ખાવાના ગુનામાં મેં પહેલી વાર મારી લાઈફમાં સ્કૂલમાંથી રજા પાડી એબસન્ટ રહ્યો હું ગેરહાજર રહ્યો સિટિંગ દૈરા ટ્રીપ ત્યાં બેઠો છે માણસ અંડર ધ ટ્રી ઝાડની નીચે બેઠો છું એટ ફર્સ્ટ આઈ ફેલ્ટ લાઈક ક્રાઇમ ફેલ્ટ એટલે કે લાગવું પહેલાં તો મને રડવું જ આવી ગયું મને એમ થાય કે હું રડી લઉં અને એ પાછા નાના છોકરાનું રડવું હોય પોખ મૂકીને મોટા માણસો રડે ને આહ આટલો આ શું એમ પૂછીને આવી બા અને આપણા જેવા ભાંભા રડતા હોય છે એ ચેરી માલે દાવ જણાને ખબર પડે જેમ જેમ માણસો દેખે ને વધારે એ રડવાની મજા ના ના હતા તેરા આવી ગઈ બહુ મજા આવી કોઈ શરમ સંકોચ કાઈ દે ઉ બી બજાર બાપા લાકડી લઈને દોડતા હોય અને આપણે then i felt like laughing પેલા મને રડવા નહોતું પછી મને થયું કે હું હસું શું કામ હસું બાઈ હું ખબર સતા નહી I felt like laughing એટલે મને હસવું આવ્યું I felt like crying એટલે મને રડવું આવ્યું આ મને રડવું આવવું એટલે ફેલ લાઈક ક્રાઇંગ હસવું આવવું ફેલ લાઈક લાફિંગ શું કામ ક્લિયર અચાનક એક વસ્તુ મારા મગજમાં ક્લિયર થઈ ગઈ સો ધેટ ધ ટીયર્સ આઈ વોઝ શેડિંગ જો હું રડીશ આંખમાંથી જે આંસુ આવશે ને શેડ થવું એટલે નીચે પડશે ને આંસુ હા વર નોટ ટીયર્સ એ આંસુ નહીં હોય તો ડ્રોપ્સ ઓફ જલેબી સિરપ એ જલેબીનો રસ હશે પેલા એને રડવાનું મન થયું રડવાનું જેવું મન થયું તરત એને હસવું આવી ગયું સાલું આંખમાંથી આંસુ આવશે ને એ જલેબીના રસ ના આવશે એટલે રડવાનું હસવામાં પલટાઈ ગયું એટલે શું થયું આઈ ગોટ અપ હું ઊભો થઈ ગયો ક્યાંથી ઊભો થઈ ગયો ફ્રોમ ધેર ત્યાં જ્યાં આપણે ઝાડ નીચે બેઠો હતો ત્યાંથી વોક ટુ ધાજાર માર્કેટમાં પાછો આવ્યો વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ

એટલા માટે હું રાહ જોઈને ત્યાં બધું નેક્સ્ટ ડે બીજા દિવસે આઈ ડીડ ધ સેમ થિંગ સેમ એટલે કે એવું જ કર્યું મેં બીજા દિવસે શું સ્કૂલમાંથી ગુલ્લી બંક અને ક્યાં ગયો આઈ ગો ડ્રેસ્ડ સ્કૂલના કપડા પહેર્યા લેફ્ટ હોમ ઘરેથી નીકળો વેન્ટ અપ ટુ ધ સ્કૂલ સ્કૂલ સુધી જાય છે સ્કૂલના ગેટ સુધી જાય એન્ડ ધેન ટર્ન ઓફ

एज तो सेम प्रेयर प्रार्थना भगवान ने अल्लाह प्रार्थना करता मैंने एक बार बचा भी लो तो फरिश्ता ने चार रुपया नागी दे प्रोमिस बस कोई दिवस भी नहीं वो पैसा फी भर दीश आई रिपीटेडली प्लीडेड प्लीडेड एट्लेट विनती करी रिपीटेडली वारं वार विनंती करते तो। भगवान एक वो बना वार, तो वार विनती चालू राखी शो so, મિયા એટલીસ્ટ ગીવ ઇટ ટુ મી ટુ ડે એટલીસ્ટ એટલે કે આખરે અંતે ગીવ ઇટ ટુ મી ટુ ડે આજે તો આપો તમે યાર આજે તો આપો બે દિવસથી પ્રાર્થના કરું છું ટુડે ઇઝ ધ સેકન્ડ ડે આજે બીજો દિવસ છે ભગવાનજી ધેન આઈ સેડ પછી મેં કીધું ઓલ રાઇટ ઓલ રાઇટ કમ ચલો આવો લેટ્સ પ્લે અ ગેમ ચલો આપણે ગેમ રમીએ ભગવાનને કેશ અલ્લાહને કહે છે આપણે ગેમ રમીએ આઈ વિલ ગો ફ્રોમ હિયર હું જાઉં ટુ ધેટ સિગ્નલ ખબર છે રેલવેના પાટા ઉપર લાલ અને લીલું સિગ્નલ હોય હા હું અહીંથી ચાલતો ચાલતો પેલા સિગ્નલ સુધી જાઉં હમ યુ સિક્રેટલી સિક્રેટલી એટલે કે ખાનગી કોઈને ખબર ના આપણને કોઈને ખબર ના આપણે એવી રીતે ભગવાનજી અલ્લાહજી કોઈને ખબર ના આપણે એવી રીતે પ્લસ ફોર રૂપીસ ચાર રૂપિયા અંડર ધીસ બિગ સ્ટોન આ મોટા પથ્થર ઉપર અંડર અંડર નીચે આ મોટા પથ્થરની નીચે ચાર રૂપિયા તો મૂકી જજો હું ઓલા સિગ્નલને અડવા જાઉં છું સિગ્નલ અડીને પાછો આવી જઈશ તો તમારા પથ્થર નીચે ચાર રૂપિયા મૂકી દેવાના કોઈ ખબર પડે નહીં કોઈ નથી આઈ વિલ ટચ સિગ્નલ ટચ એટલે હું ઓલા સિગ્નલ અડીશ અને કમ બેક પાછો આવી જઈશ પછી શું કીધું આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ હું એ સિગ્નલ સુધી ગયો એન્ડ રિટર્ન પાછો આવી ગયો સ્માઈલિંગ હસતો હસતો ફાઇનલી આખરે આફ્ટર સેઈંગ બિસ્મિલ્લા પછી બેઠો ત્યાં પથ્થરની સામે બેઠો અને પછી પાછા અલ્લાહને યાદ કરે છે બિસમિલ્લા વેન આઈ લિફ્ટેડ અપ લિફ્ટ એટલે લિફ્ટેડ અપ ધ રોક પથ્થર જેવો મેં ઉપાડ્યો આ બીગ મોટો હેરી વોમ એટલે કે હેરી એટલે કે વાળ વાળો વોમ એટલે કે કીડો હેરી એટલે વાળ વાળો વોમ એટલે કે કીડો જેનો વધારે વાળ હોય આખા શરીર ઉપર એવો કીડો ગોટપ કીડો એની અંદરથી નીચેથી બહાર આવ્યો કેવો કીડો જ આવ્યો આવો કીડો એમાંથી નીકળો એક ઈયર ટાઈપ આઈસ્ક્રીમ ડન રન અવે હું તો ચિલ્લાયો સીધો હોય બાબુ એન રેન હવે ભાગી જ ગયો સીધો રન હવે એટલે ભાગી જવું રેન હવે એટલે ભાગી ગયો આઈ વોઝ કોટ એ જ દિવસે સાંજે કોટ કોટે એ ને કેચનું ભૂતકાળ છે આઈ વોઝ કોટ હું પકડાઈ ગયો ઘરે ખબર પડી ગઈ બધાને ધ રિપોર્ટ ઓફ માય એબસન્ટ હેડ રીચડ ડ હોમ રિપોર્ટ એટલે શું ચિઠ્ઠી ઓફ માય એબસન્ટ એટલે કે મારી ગેરહાજરીની ચિઠ્ઠી ગેરહાજરીનો રિપોર્ટ હેડ રીચ હોમ ઘરે પહોંચી ગયો હતો રીચ એટલે પહોંચી ગયો બરાબર એક મિનિટ તી ત્યારે બોલે છે હમ ઘરે પહોંચી ગયો ઇટ્સ યુઝલેસ ટુ ડિસ્ક્રાઈબ યુઝલેસ એટલે કે હવે કોઈ નિરથરક હતું હવે કોઈ વાતનો મતલબ નહોતો ટુ ડિસ્ક્રાઈબ આખી વાત કહેવાનો વોટ હેપન્ડ આફ્ટર દેટ કે શું બન્યું હતું હેપન્ડ એટલે બન્યું શું બન્યું હતું શું થયું હતું એ કહેવાનો કોઈ મતલબ નથી વેલ વોટ એવર હેપન જે કંઈ પણ થયું હેપન થયું વોટ એવર હેપન્ડ વોટ એવર એટલે જે કંઈ પણ હેપન થયું તે થયું જે થયું તે થયું આનું બટ અપ ટુ સેવન્થ ઓર ઓઇ સ્ટાન્ડર્ડ અપ ટુ સેવન્થ એટલે કે સાતમા ધોરણ સુધી કે આઠમા ધોરણ સુધી આઈ કેપ્ટ વંડરિંગ વન્ડરિંગ એટલે કે વિચારતું રહેવું

अपने कही चार रूपया दीता हो तो कोई ना जात भगवान चार रूपया मोकली दीता हो तो कोई ना खराब थी जात पेरेग्राफ वाज़ ओनली लेटर दैट आई केम टू द कंक्लूजन इट वॉज ओनली लेटर लेटर एट्ल ओनली एट पची ओनलीट ओनली लेटर एट पड़ी आई केलूजन कंक्लूजन एट मैंने समझा વાતનો મર્મ મને સમજાયો દેટ ઇફ અલ્લામી અ વર્ડ ટુ પ્રોવાઈડ જો ભગવાને જો અલ્લા મને પ્રોવાઈડ એટલે કે પૂરા પાડ્યા હોત તો ઓલ વી આસ્ક ફોર જો આપણે જે કાંઈ પણ ભગવાન પાસે માંગીએ છીએ એ બધી જ વસ્તુઓ જો ભગવાન આપણને આપી દેતા હોય હે દેન ઇવન ટુ ડે આજે પણ મેન વુડ બી લિવિંગ ઇન નેસ્ટ તો લિવિંગ એટલે રહેવું નેસ્ટ એટલે કે માળા તો આજે પણ માણસ માળામાં જ રહેતો હોત કબૂતરના કાગડાના માળા હોય ને એમાં કોની જેમ ક્રોસ કાગડાઓની જેમ આજે પણ માણસ માળામાં જ રહેતો હોત જો ભગવાન પાસે જે માગી બધું આપી દેતો એન્ડ હી વુડ નોટ હેવ લર્ન ધ આર્ટ ઓફ મેકિંગ જલેબીઝ તો માણસ આર્ટ એટલે કે કળા લર્ન એટલે કે શીખ્યો ન હોત માણસ જો બધું માગે અને ભગવાન પાસેથી મળી જાય તો જલેબી બનાવવાની જે કળા છે એ માણસ શીખ્યો ના હોત જો છેલ્લે એણે જલેબી તો મૂકી જ નહીં સીધી વાત છે તમે જે માગો એ બધી જ વસ્તુ જો મળી જાય તો સાહેબ સાચી વાત છે આપણે ઘણી બધી વસ્તુ શીખીએ જ નહીં આપણે આપણા ઘરની અંદર જે ડિમાન્ડ કરીએ જે માગણી કરીએ મમ્મી પપ્પા પૂરી જ કરી દઈએ તો આપણે ક્યાંક ને ક્યાંક કાચા રહી જઈએ સીધી વાત છે એટલે ઘણી બધી વસ્તુઓ જાતે કોશિશ કરવાની ટ્રાય કરવી જોઈએ તો આ જલબીમાંથી શીખવા જેવું વાત છે કે બાળક એનું નિર્દોષતા અને પાઠામાંથી શીખવા જેવું એ જ છે કે એમ તમે ભૂલ કરશો અને પછી ભગવાનને જઈને કહેશો કે આમ થઈ જશે તો કે ભગવાન એવા ભોટ કે મૂર્ખ નથી કે તમારી ભૂલ ઢાંકી દે પણ હા જિંદગીમાં ક્યારેય ભૂલ ના થઈ હોય ક્યારેક અજાણતા કંઈક ભૂલ થઈ ગઈ હોય તો ભગવાન મદદ પણ કરે છે જ છે બને ત્યાં સુધી જે વસ્તુ જેના માટે છે એ જે સમય જેના માટે છે એનામાં એ વસ્તુ ખાસ કરીને ઉપયોગ કરી લેવી બસ ખોટું ક્યારે કરવું નહીં ઘરે પણ ખોટું બોલવું નહીં સાચા માણસો હશે એના દુઃખ જે છે એ સાઈડ બાય થઈ જતા હોય છે અને ખોટા જૂઠા બોલા હોય છે એકવાર ખોટું બોલે પછી એના એક ખોટું અને ઢાંકવા માટે બીજા કેટલાય જૂઠ બોલવા પડતા હોય છે અને પછી એવડું મોટું જૂઠનો પહાડ થઈ જાય કે પછી કાંઈ એક્સપ્લેન જ ના કરી શકે શું થયું શું નહીં પછી માણસો આત્મહત્યા કરી લેતા હોય છે એના બદલે જે છે એ હકીકત કહી દેવું ને ભૂલ થઈ તોય કહી દેવી જોઈએ બરાબર સો જલેબી પાઠ છે મસ્ત રીતે આપણે ભણી ગયા હું ઈચ્છું કે તમે પણ એક ડીશ ભરીને જલેબી ખાઓ અને હું પણ ખાઉં જલેબીસ ચીયર્સ નહીં જલેબીસ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આવા ચેનલમાં આટલી બધી લાઈક કરો નીચે કોમેન્ટ કરજો બધા સાથે શેર ફી કરજો બેલમાં ટીંડીન વગાડી દેજો